ગયા વિડિયોની અંદર આપણે સંચાલનની સપાટીઓની આકૃતિ જોઈ હતી અને ઉચ્ચ સપાટીએ જે લોકો કાર્ય કરે છે એના કાર્યની વિગતવાર માહિતી જોઈ હતી. હવે આપણે મધ્યમ સપાટીની ચર્ચા કરવાની છે કે મધ્યમ સપાટીની અંદર જે અલગ અલગ વિભાગીય અધિકારીઓ કાર્ય કરે છે જેવા કે ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, ખરીદ અધિકારી, એ સિવાય સંધિ અધિકારી, તો આ નાણાકીય અધિકારી, કર્મચારી અધિકારી, તો આ જે કર્મચારી ગણ છે એ ખાસ પોતાના વિભાગને યોગ્ય ન્યાય આપવાનું કાર્ય કરે છે અને પોતાના વિભાગને લગતા કાર્યો એ લોકો કરે છે. તો એ કાર્યોની આપણે અહીંયા વિગતવાર માહિતી જોવાની છે કે જે તે અધિકારી જે તે વિભાગની અંદર જે કાર્ય કરે છે એના સંદર્ભ અહીંયા આપણે સર્વસામાન્ય કાર્યોને લક્ષમાં લઈએ છીએ. કારણ કે જે તે વિભાગ દરેક વિભાગના કાર્યો કદાચ ઘણા બધા એવા હોય છે જે અલગ અલગ હોય છે, તો અહીંયા આપણે બધાની માહિતી આપણે લઈ શકીએ નહીં. અહીંયા આપણે સમજવા માટે જે મુખ્ય માહિતી છે જે બધા જ વિભાગોને ને અપનાવી શકાય એવી માહિતીઓ આપણે લીધી છે. હવે મધ્યમ સપાટી એ તળ સપાટી અને ઉચ્ચ સપાટીને એક જોડતી મહત્વની કડી છે કે બંનેને જોડતી મહત્વની કે ઉપરથી જે કોઈ પણ નીતિ વિશે નિર્ણયો લેવાયા છે તે નિર્ણયો તળ સપાટી યોગ્ય અમલ થાય એ કાર્ય બહુ મહત્વનું છે કે પોતાના વિભાગની અંદર જે તળ સપાટી છે એ સપાટીએ યોગ્ય એનો અમલ થવો જોઈએ, એનું દેખરેખનું કાર્ય એ મધ્યમ સપાટી. તો એના કેટલાક કાર્યો આપણને આવ્યા છે એની આપણે વિગતવાર માહિતી જોવાની છે. તો જોઈએ મધ્યમ સપાટીના કાર્યો. તો પહેલું છે ઉચ્ચ સપાટી કે ઉચ્ચ સપાટીએ જે હુકમો અને સૂચનાઓ આપી છે એનો અમલ કરાવવાનું કામ કે એનો અમલ કરવાનું કામ એ મધ્યમ સપાટી કે ઉચ્ચ સંચાલકોએ જે કોઈ પણ નીતિ વિશે નિર્ણયો લીધા છે એકમના સંદર્ભ અથવા તો એ લોકોએ જે હેતુઓ કે ધ્યેયો લખી ગયા છે એ ધ્યેયો પ્રમાણે કે એ લોકોએ જે આયોજન કર્યું છે આયોજન પ્રમાણે અમલ કરવાનું કામ કોણ કરશે તો કે મધ્યમ સપાટી જે સૂચના આવે સૂચના પ્રમાણે એનો અમલ કરે. તો એ અમલ કરવાનું કામ મધ્યમ સપાટીનું છે. બીજી બાબત તો કે પોતાના વિભાગના અંદાજપત્રો તૈયાર કરી ઉચ્ચ સપાટી મંજૂરી માટે કે પોતે જે વિભાગની અંદર અધિકારી છે એ પોતાના વિભાગની અંદર એનું અંદાજપત્ર તૈયાર કરે પોતાને જે જરૂરિયાતની તમામ વસ્તુઓ છે એ મેળવવા માટે કે ભવિષ્યની અંદર એને કેટલો ખર્ચો કરવાનો થશે એની વિગતવાર માહિતી ભારત સરકાર હોય તો એ ભલે કે રાજ્ય સરકાર હોય તો એ ભલે કે આવનારા વર્ષ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં લેશે અને એની પાસે કેટલો કેટલો ખર્ચ થશે એની વિગતવાર માહિતી આપણને એ અંદાજપત્ર માંથી મળે છે કે ગયા વર્ષે કેટલી આવક થઈ છે અને આવતા વર્ષે આપણે કેટલો ખર્ચ કરવાનો છે એની વિગત માહિતી. તો એ અંદાજપત્ર તૈયાર કરવા પોતાના વિભાગના અને એ ઉચ્ચ સપાટીએ મોકલી આપવા મંજૂરી માટે. દરેક વિભાગ પોતાનું અલગથી અંદાજપત્ર બનાવશે. દરેક વિભાગ પોતાનું અલગથી અંદાજપત્ર બનાવશે. એ ઉત્પાદન અધિકારી તો ઉત્પાદનને લગતું એને જરૂરિયાત છે એ પ્રમાણે અંદાજપત્ર બનાવશે. ખરીદી વિભાગ છે તો ખરીદી વિભાગે પોતાને અનુકૂળ હશે અથવા એકમને અનુકૂળ હશે એવું અંદાજપત્ર બનાવશે. હિસાબી અધિકારી એ પોતાનું અલગ અંદાજપત્ર બનાવશે. આ બધા જ અંદાજપત્ર ક્યાં મોકલવામાં આવશે? ઉચ્ચ સપાટી ટ્રસ્ટી બનાવશે કે જે સંચાલનની સર્વોચ્ચ સત્તા ધરાવે છે એવા લોકો હશે અને એ લોકો આ અંદાજપત્રનો યોગ્ય અભ્યાસ કરી અને એને મંજૂરી આપશે. પછી જ આ લોકો એનો અમલ કરી શકે કે પહેલા એ લોકો એનો અમલ કરી શકતા નથી.
પછી છે ઓકે નીતિ વિશે નીતિ નિયમો અને માપાકીય રચના કે પોતાના વિભાગની અંદર જે નીતિ નિયમો ઘડવા અને એની માપાકીય વ્યવસ્થા હોય જેથી કરી યોગ્ય કાર્યવિધિ નક્કી કરી શકે કે એ એની યોગ્ય કાર્યવિધિ નક્કી કરે જેથી કરી ત્યાં રહેલા કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરી શકે તેની ચોક્કસ કાર્ય પદ્ધતિ દ્વારા એ લોકો કાર્ય કરે છે તેમ એ વ્યક્તિ જે તે વિભાગનો નિષ્ણાત છે અને એ એવી કાર્ય પદ્ધતિ અપનાવશે જે વૈજ્ઞાનિક હોય અને એકમને અનુકૂળ કે એને અનુકૂળ તો એનું એ નક્કી કરી અને તેનું મૂલ્યાંકન કરો કે એને મૂલ્યાંકન જરૂરી છે કે તમે જે કાર્યવિધિ કે નીતિ નિયમો બનાવ્યા છે એ કેટલા અસરકારક છે એ તપાસવું કારણ કે જ્યાં સુધી એની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી એ પણ સફળ થઈ શકે કે તમે જે નિયમો બનાવો છો તે નિયમનો અમલ જ્યારે તમે કરાવો તો એનાથી આપણને કેટલો ફાયદો છે એ જાણવું જરૂરી છે તો હું તમને અહીંયા ભણાવું છું તો એ તમે કેટલું મેળવ્યું એ જોવું જરૂરી છે જો એ જોવામાં ન આવે તો તમે કોઈ દિવસ એમાં ખાસ પ્રયત્નો નહીં તો એકમની અંદર પણ એવું છે કે જે નીતિ નિયમો બનાવ્યા છે જે કાર્ય પદ્ધતિ બનાવી છે એ કાર્ય પદ્ધતિ કેટલી અસરકારક સાબિત થશે એ જોવું પડે તો એના માટે મૂલ્યાંકન કરવું પડે અને એની ચકાસણી માટે તો મૂલ્યાંકન માટે શું કરશો તો કે ધોરણો અને માપદંડો કે ભાઈ એના ધોરણો સારા અને ધોરણો એવા સારવા જોઈએ કે જે વ્યાજી કે હકીકતોથી નજીક હોવા જોઈએ હકીકતોથી બહુ દૂર પણ ન હોવા જોઈએ બહુ મહત્વાકાંક્ષી પણ ન હોવા જોઈએ અને ધોરણો એટલા બધા નીચા પણ ન હોવા જોઈએ કે જેને બધા લોકો સરળ રીતે પ્રાપ્ત થઈ શકે પણ આપણી પાસે જે ઉપલબ્ધ સાધનો છે એના આધારે એ ધોરણો સ્થાપવા જોઈએ કે નક્કી કરવા જોઈએ જેથી કરી આપણે એને એની નજીક પહોંચી શકીએ એનાથી બહુ વધારે બધા આગળ પણ નથી જતા રહેવાના કારણ કે જો આગળ વધારે બધા આગળ જતા રહીએ તો આપણે જે ધોરણો ફાયદા છે એ કેવા છે ખોટા છે એવું કહી શકે ઘણી વાર સરકારની અંદર એવું બને છે જે આપણે પંચવર્ષીય યોજનાઓ બનાવીએ છીએ એમાં ઘણી વાર આપણે મોટા ધોરણો નહીં દઈએ છીએ લોકોને હારું કરવા માટે કે ભાઈ આ વર્ષે આપણે ઉત્પાદનનો દર તો કે આટલો મોટો રાખશું લોકોને હારું કરે ખાલી બતાવવા માટે પછી જ્યારે એનું પરિણામ આવ્યું ત્યારે તો કે એના 50% એવું બચે ઘણી વાર વિદ્યાર્થીઓ એવું કહે છે જવા પરીક્ષા દિન બહાર નહીં હોય કેટલા 80 તો આવી જ જશે શું લેવા મોટા ધોરણ છે પછી રિઝલ્ટ આવે ત્યારે માંડ હાંકે પહોંચે તો એ વાસ્તવિક ધોરણો નથી એ તમારું યોગ્ય મૂલ્યાંકન કરી આપશે એના માટે તમારો વાસ્તવિક ધોરણો અને માપદંડો નક્કી કરવા જેથી કરી એનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે અને પછી કાર્યદક્ષતા અને અસરકારકતા હોય કે પોતાના વિભાગની કાર્યદક્ષતા વધારવા માટે અને ની અસરકારકતા એવા પ્રયત્નો કરવા જોઈએ કે તમારું વિભાગ જે મહત્તમમાં મહત્તમ કામ કરે એવા કરે છે તમારી કાર્યદક્ષતા કે તમારી કાર્ય કરવાની ક્ષમતા વધારવાની છે અને ત્યારે સમજી શકે કે એના તમારા કર્મચારીને યોગ્ય તાલીમ આપવામાં આવે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો એનાથી તમારી કાર્યદક્ષતામાં વધારો થઈ શકે છે અન્ય પ્રોત્સાહનો આપી શકો કર્મચારીને અન્ય પ્રોત્સાહનો પણ આપી શકો છો જેમ કે બઢતી આપી કે જે લોકો સારું કામ કરે છે એમ બઢતી આપી એનાથી બીજો પણ ફાયદો છે કે કર્મચારીના જુસ્સામાં વધારો થાય છે એવા પ્રયત્નો કરવા કાર્યદક્ષતા વધે અસરકારકતા વધે
कर्मचारी नो जुस्सा मात्र वधारो थाय छे कि कर्मचारी ने समयसर योग्य वेतन आपो देशी वेतन आपो के एनु पोते भरण पोषण करी शके तो एना जुस्सा वधारो थाय छे ए एकम ने प्रत्ये वफादारी थी काम करे छे एकम ना हित मा काम करे छे पण एने तो एना जुस्सा नी अंदर એ સિવાય બીજા ઘણા બધા એવા પ્રયત્નો પણ કરીશું નાણાકીય અને બિન નાણાકીય બે પ્રકારના પ્રોત્સાહન બે પ્રકારના છે એક નાણાકીય અને બિન નાણાકીય બિન નાણાકીય તો કે એનો જાહેરમાં સન્માન કરો જાહેરમાં એનો વખાણ કરો કર્મચારી ગમ સંચાલનની અંદર ભાગ કે નીતિ વિશે જ્યારે તમે નિર્ણયો લ્યો છો ત્યારે એના સાથે તો પણ એના ઉત્સાહની અંદર વધારો થશે જુસ્સાની અંદર વધારો પછી નાણા બોનસ આપો વધુ કાર્ય કરે છે વધારો વગેરે આપો ઓછું કામ કરે છે ઓછો વગેરે આપો જે સારું કામ કરે છે તો પણ જુસ્સામાં વધારો થશે ખાસ કરીને એકમની વાસ્તવિકતાથી એને પરિચિત કરો કે ખરેખર એકમની વાસ્તવિકતા કેવી છે આનાથી પણ ઘણો કર્મચારીઓ ઉપર ફેર પડે છે એના જુસ્સાની અંદર વધારો છે કે ભવિષ્યમાં જો એકમ વધારે વધશે તો એ કર્મચારીઓના કલ્યાણ માટે કામ કરી શકશે આવું જો કર્મચારીને કહેવામાં આવે તો કર્મચારીના ઉત્સાહની અંદર વધારો થશે જુસ્સો એકમને સર્વોચ્ચ સપાટી સુધી લઈ જવાના પ્રયત્નો કરે છે જેથી કરી એકમ વધારે નફો કરે અને એનો લાભ કર્મચારી ખાસ કરીને એકમ પ્રત્યે વફાદાર કર્મચારીઓ વર્તમાનમાં મેળવવા બહુ અઘરા છે કે વિવિધ સપાટીઓ કે વિભાગો છે એના સંપર્કમાં અને સંકલન સાધવાનો પ્રયત્ન આ બહુ જરૂરી છે કે જો બધા પોતપોતાની રીતે ખેંચવા મળશે તો એકમ સફળ નહીં થાય એના માટે તમારે બધા સાથે સંતુલા જાળવવી જરૂરી છે બધા જ વિભાગો વખતે સંકલન સાધવું જરૂરી છે દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે ઉત્પાદન વિભાગ અને વેચાણ તો આ બે વચ્ચે જો સંકલન ન હોય તો શું કે વેચાણ વિભાગ માર્કેટમાં જે છે ઓર્ડર લઈ આવે છે પણ ઉત્પાદન વિભાગને ખબર નથી તો એ પૂરતા પ્રમાણમાં ઉત્પાદન નહીં કરી શકે કે સંકલન કારણ કે ઉત્પાદન વિભાગને ખબર જ નથી માર્કેટમાં કેટલી માંગ છે તો એ પ્રમાણે ઉત્પાદન કરી શકશે કારણ કે વધારે પડતું ઉત્પાદન કરશે કારણ કે આપણું શું ઉત્પાદન આવું બને છે એવી જ રીતે તો કે ખરીદી અને સીધો સંબંધ જો ખરીદી વિભાગ કાચા માલની ખરીદી ન કરે તો પૂરતા પ્રમાણમાં ઉત્પાદન નહીં કરે છે અને ઉત્પાદન વિભાગ અને માહિતી ન આવે કે ભાઈ અમારે આટલું ઉત્પાદન કરવાનું છે એના આધારે ખરીદી નહીં કરી છે કારણ કે બધા એકબીજા સાથે જોડાયેલા છે બધા એકબીજા સાથે જોડાયેલા છે એટલે એકબીજાના સંપર્કમાં રહેવું જરૂરી છે બધા વચ્ચે સંકલન સાધવું જરૂરી છે પરિવારમાં ક્યારે બને છે તો પરિવારના જેટલા સભ્યો હોય એ બીજા એકબીજાના સંપર્કમાં ઘરમાં શું થાય ખબર જ નહીં પરિણામ ઘણી વાર એવું બને છે કે આખો પરિવાર વિખાઈ જાય છે
બધા પોત પોતાની રીતે વર્ણન કરવાનું. એક બીજાને કોઈ પ્રકારની માહિતી પરિવારમાં એવું બને એવું જો અહીંયા બને એવું જો અહીંયા બને આખું જે તંત્ર છે બે રીતે એકમનું આખું તંત્ર બે રીતે કે બધા પોતાની રીતે નિર્ણય એના માટે બધા વચ્ચે યોગ્ય સંકલન હોવું જરૂરી છે. બધા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. એકબીજાની માહિતી આપણે એકબીજા સાથે ઝડપથી થવી જોઈએ કે એકબીજાના વિભાગથી એ પરિચિત હોવા જોઈએ. એની માહિતી તો જ એકમ સફળ થઈ શકે, નહીં તો સફળ થઈ શકે. તો સંપર્કમાં આવ્યા અને સંકલન સાધ્યું એના પછી છે પેટા વિભાગના કાર્યો પર ધ્યાન, કે એક જ વિભાગના ઘણી વાર પેટા વિભાગો તો એ વિભાગો ની અંદર બધા વચ્ચે યોગ્ય સંકલન જળવાય. એક જ વિભાગની અંદર વેચાણ વિભાગમાં તો કોઈ મેનેજર હોય અને મેનેજરની નીચે ઘણા બધા સેલ્સમેન, એમાં સેલ્સમેનમાં પણ વિભાગો પડેલા અલગ અલગ વિસ્તાર વાળો, તો પેટા વિભાગ ઉપર પણ એને ધ્યાન તો આપવું જ પડે કે ત્યાં કેવી રીતે કામ થઈ રહ્યું છે, ધ્યેય પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં, એના ઉપર યોગ્ય અંકુશ પણ રાખવો પડશે, તો જ કામ થશે. આની અંદર પણ કેવા વિભાગો, ઉત્પાદન વિભાગ, તો એ લોકો યોગ્ય રીતે પોતાના પેટા વિભાગનું કાર્ય ઉપર સતત ધ્યાન રાખી એટલે દેખરેખ રાખી અને એને સંતુલિત કરવાનો અને સંકલન સાધવાનો પ્રયત્ન કરે છે જેથી કરી એકમ સફળ થઈ શકે. કે પોતાના પેટા વિભાગના દરેક કાર્ય યોગ્ય રીતે થાય અને ઝડપથી ઓછા ખર્ચે એવા પ્રયત્નો પોતાના વિભાગની બધી જ માહિતી એની પાસે હોવી જોઈએ, સમયસર એને મળી જવી જોઈએ જેથી કરી કોઈ નિર્ણય લેવાનો થાય તો એ યોગ્ય રીતે લઈ શકે. મારી પાસે જ્યાં સુધી માહિતી ન આવે ત્યાં સુધી હું કોઈ નિર્ણય લઈ શકું નહીં. દાખલા તરીકે ઘણી વાર આચાર્ય સાહેબને ખબર ન હોય ક્લાસરૂમમાં શું છે, એની માહિતી શિક્ષક જ્યાં સુધી આચાર્ય ન આવે ત્યાં સુધી આચાર્ય કોઈ નિર્ણય નહીં લઈ શકે. અને જે માહિતી મળી છે એનું યોગ્ય અર્થઘટન કરવું જરૂરી છે. ઘણીવાર માહિતીનું જો ખોટું અર્થઘટન કરવામાં આવે તો ખોટો નિર્ણય લેવાય. કેમ? માહિતીનું તમે યોગ્ય રીતે અર્થઘટન નથી કર્યું. જો યોગ્ય અર્થઘટન કરવામાં આવે તો જ એ અંગેનો તમે વ્યવસ્થિત નિર્ણય લઈ શકો છો અને એ માહિતીનું અર્થઘટન કર્યા પછી તમે યોગ્ય ધોરણે આપી શકો. કેમ? યોગ્ય અર્થઘટન કર્યું એના આધારે તમે એને દોરવણી આપશો જેથી કરી જે કાર્ય દરમિયાન પ્રશ્નો ઉભા થયા છે એ યોગ્ય રીતે હલ કરી શકે, ઉકેલી શકે. અને જે માહિતી મળી છે એ માહિતીને હવે ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડવાનું છે કે તમે જે સપાટીએ કામ કર્યું છે ત્યાં કેટલું કામ થયું છે એની સંપૂર્ણ અહેવાલ સ્વરૂપે માહિતી મેળવે એ અહેવાલ ક્યાં મોકલવાનો છે? તો કે ઉચ્ચ સપાટી. ઉચ્ચ સપાટી એનું યોગ્ય અર્થઘટન કરી અને નીતિ વિષયક નિર્ણય અને જરૂરી સૂચનાઓ તમને આપશે કે હવે પછી આગળ આપણે શું કરવું એની માહિતી. એના પછી જે માહિતી ઉચ્ચ સપાટીએ કહી છે એ માહિતીના આધારે ઉચ્ચ સપાટીએ સંચાલન અને નીતિ વિશે નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે.
કે જે વિભાગીય અધિકારીઓ છે એ જ્યારે સંચાલકો નીતિ વિશે નિર્ણયો લેતા હોય ત્યારે એને મદદરૂપ થવાનું માનું છે કે સમયસરમાં એની પૂરી પાડી અને જ્યારે નીતિ વિશે નિર્ણયો લેવાતા હોય ત્યારે તેઓ પોતાની અંગત સૂચનાઓ અથવા તો અંગત મંતવ્યો આપી અને એમાં સહભાગીતા થાય છે જેથી કરીને નીતિ વિશે જે નિર્ણયો લેવાય એ યોગ્ય લેવાય જે એકમના હિતમાં લેવાય એવા પ્રયત્નો કરવામાં આવે એટલે આ આપણું મધ્યમ સપાટી એ કાર્ય જો તો આ કાર્ય પર આપણે ઘણી વાર જોઈ લીધું તો કે હુકમો અને સૂચનાઓનો અમલ કરાવો કે નીતિ ઉપરથી છે તે પણ યોજનાઓ કે જે પણ સૂચનાઓ મળી છે એનો નિમ્ન કક્ષાએ એટલે કે પ્રવાસ સપાટી અમલ થશે અંદાજપત્ર તૈયાર કરો એની આપણે ચર્ચા કરી કે અંદાજપત્ર તૈયાર કરી અને જે તે વિભાગને કે ઉચ્ચ સપાટીએ મોકલી દેવા નીતિ વિષય નીતિ અને નિયમો અને માળખાકીય રચના એ અંગેની કાર્યવિધિ નક્કી કરવી તેનું મૂલ્યાંકન કરવું ચકાસણી કરવા માટે ધોરણો અને માપદંડો નક્કી કરવા કે પોતાના વિભાગની અંદર જે નીતિ નિયમો છે એ બનાવવા અને એના માટે જરૂરી એવી કાર્ય પદ્ધતિ એટલે કે કાર્યવિધિ નક્કી કરવી અને એને નિયમન મૂલ્યાંકન કરવા માટે શું કરવાનું છે તો કે ધોરણો અને માપદંડો નક્કી કરવાના છે કાર્યદક્ષતા અને અસરકારકતા વધે પોતાના વિભાગની કાર્યદક્ષતા વધારવા માટેના પ્રયત્નો કરવા એના માટે મેં તમને વાત કરી કે ખાસ કર્મચારી દળ ઉપર સૌથી વધારે મહત્વનું હોય છે કે જો એ જુસ્સો વધારવામાં આવે તો એ લોકોની કાર્યક્ષમતા આપોઆપ વધી જાય છે સંપર્ક માર્યા અને સંકલન સાધક અલગ અલગ વિભાગો વચ્ચે સંપર્ક માર્યા અને વચ્ચે સંકલન સાધવા માટે પ્રયત્ન કરવા એની આપણે ચર્ચા કરી પછી પેટા વિભાગના કાર્યો ઉપર દેખરેખ રાખી કે પોતાના વિભાગના જે પેટા વિભાગો છે એના કાર્યો ઉપર સતત દેખરેખ રાખી અને એને જરૂરી એવું માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરે છે કે પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી અને માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું અને ગોળવણી આપવી અને ઉચ્ચ સપાટી એની માહિતી મોકલે કે આપણી પાસે જે કોઈ પણ આપણા વિભાગની માહિતી છે એના ઉપર સતત દેખરેખ રાખી એનું માહિતી મેળવી એનું અર્થઘટન કરવી અને પોતાના કર્મચારીઓને એને દોરવણી આપી એ મુજબ સૂચનાઓ આપવી અને જે માહિતી મળી છે એને ઉચ્ચ સપાટીએ મોકલી આપવી ઉચ્ચ સપાટીએ સંચાલકોને નીતિ વિશે નિર્ણયો લેવામાં મદદરૂપ થવું તો આ આપણે એના કાર્યો છે કે જે તવ સપાટી અને મધ્યમ સપાટીને એટલે કે ઉચ્ચ સપાટીને જોડવાનું કામ કરે છે કડી સમાન કાર્ય કરે છે જો પરીક્ષાની અંદર તમને આ પ્રશ્ન પૂછવામાં આવે તો એ તમને એવી રીતે પૂછવામાં આવે છે કે સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ જોઈ સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દ્વારા મધ્યમ સપાટી મધ્યમ સપાટીના કાર્ય જણા આવો પ્રશ્ન તમને ત્રણ ગુણની અંદર પૂછી શકે અથવા તો ઘણી વાર બે ગુણની અંદર જો પ્રશ્ન પૂછો તો પણ એ પૂછી શકે કે મધ્યમ સપાટીનો અર્થ આપ્યો મધ્યમ સપાટીના કાર્ય
કે ચર્ચા કરો પણ આવો મોટે ભાઈએ બે ગુણની અંદર આ પ્રશ્ન પૂછતા નથી ત્યારે ભાગ્યે આ પ્રશ્ન બે ગુણની અંદર પૂછી દેવામાં આવતો હોય છે મોટે ભાઈએ કેટલા ગુણમાં આવશે તો કે ત્રણ ગુણની અંદર જ આની અંદર જે આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે કોઈ પણ એક સપાટીને ત્રણ ગુણમાં ગુણાવી પૂછી શકે છે મોટે ભાગે આકૃતિ સાથે આકૃતિ સાથે જ આ પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે ખાસ એ બાબત તમારી ધ્યાનમાં રાખે કે કોઈ પણ એક સપાટીને ત્રણ ગુણની અંદર આકૃતિ સાથે પૂછવામાં આવશે હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નિમ્ન સપાટી કે જે છે એની વિગતવાર માહિતી જોવાની છે એની જે કાર્યો આપવામાં આવ્યા છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે અને નિમ્ન સપાટીએ કયા કયા કાર્યો કરવામાં આવે છે એની વિગતવાર માહિતી હવે પછીના આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોશું.